હરિયાણામાં ભાજપને મળેલી પ્રચંડ જીત અને સતત ત્રીજી વખત બની રહેલી સરકારની ઉજવણી ગુજરાત ભાજપે જોરશોરથી કરી ઉજવણીની મીઠાશ વધુ મીઠી બનાવવા ખુદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રદેશ કાર્યાલય પર અદ્ભુત આયોજન કર્યું કાર્યકર્તાઓને અને નેતાઓનું મોં મીઠું કરાવવા માટે કમલમ પર શુદ્ધ ઘીની ગરમા ગરમ જલેબી બનાવવાનું કાઉન્ટર લગાવાયું પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં થઈ રહેલી આ ઉજવણીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ તો હોય પરંતુ જ્યારે કમલમ પર પહોંચતા જ સી આર પાટીલે ખુદ જલેબી બનાવવાનું શરૂ કર્યું તો ન માત્ર જલેબી પણ પક્ષના કાર્યકર્તાઓના આંતરિક સંબંધોની મીઠાશ અને ઉર્જા બંનેમાં વધારો જોવા મળ્યો જો કે શુદ્ધ ઘીની સાથોસાથ જલેબીની મીઠાશમાં કોઈ કચાશ ન રહે તેનું ધ્યાન હર્ષ સંઘવી પહેલાંથી જ રાખી રહ્યા હતા પ્રદેશ ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કરતા અને કરાવતા હતા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જલેબીની દુકાને પહોંચ્યા હતા સરકાર પર વ્યંગનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ભાજપે વહેંચેલી આ જલેબી અને હરિયાણાના પરિણામોથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના નેતાઓને મરચાં લાગ્યા હશે

એ હકીકત છે કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સારા વેપારથી નાના મોટા વેપારીઓના જીવનમાં પરિણામોથી ભાજપના કાર્યકર્તાઓમાં મીઠાશ અને સંચાર થયો તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જીત માટે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હરિયાણામાં ભાજપની આ જીત અને જે બાદ કમલમ પર આ મીઠાશ જોવા મળી હતી જીતની આ મીઠી જીતની ઉજવણી જેનો જશ્ન પણ જોવા મળ્યો આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે એના લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે કોંગ્રેસના જુઠાણાને મતદાતા ભાઈ બહેનોએ નકારી કાઢ્યા છે એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે એમણે કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુને વધુ કમજોર થતી જાય છે એ એકલું કાંઈ કરી શકતી નથી એ ફરી સાબિત થયું છે એવું સ્પષ્ટ મત પણ એ પ્રવક્તાએ આજે જાહેર કર્યો છે એ જ બતાવે છે કહેવાય તો લોકોનો પણ અને એમને જે સાથી પક્ષો હતા એમનો પણ कांग्रेस प्रति विश्वास उठी गए थे देखिए कांग्रेस के किसी नेता ने जलेबी के बारे में जो कहा था उसे के यहाँ कार्यकर्ताओं ने भी आज हरियाणा में जीत के बाद यहाँ पर जलेबी बनाना और जलेबी बांटना तय किया स्वाभाविक है कि इसका इफेक्ट इस रिजल्ट का इफेक्ट भी महाराष्ट्र में भी आएगा महाराष्ट्र में भी

ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા લોકોનો કામ ધંધો શરૂ થયો લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં સત્તાવીસ સીટથી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે દસથી બાર સીટો પર જ આગળ ચાલી રહી છે ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એ આગળ છે ખીણમાં પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા કાશ્મીર માટેના ત્રણસો સિત્તેરની કલમ પછી એમને મળેલી આઝાદી એમને મળેલા અધિકારોને કારણે એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મુકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા જે મોદી સાહેબે પૂર્ણ કરી કાશ્મીરના જે આતંક આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભયમુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂતાઈથી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતના હિસ્સો એ રીતના એમના મને પણ એક ખાતરી થઈ છે અને એમણે વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી સત્તાવીસથી વધુ સીટો પર આગળ વધી રહી છે અને સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સૌથી મોટો દાવો કર્યો જમ્મુ કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવશે મયંક નાયકે આ વાત કરી છે સાથે પણ કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહની લોકપ્રિયતાની આ જીત છે હરિયાણામાં વિકાસના કામના કારણે જીત થઈ હોવાની વાત કરી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ સાથે વાત કરીએ મયંકભાઈ હરિયાણાની જીતને લઈ અને શું કહેશો કેમ કે હરિયાણામાં જીતવું એટલું સહેલું નતું આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશમાં રાજ્યના ગૃહમંત દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ નદ્દાજી અને હરિયાણાની ટીમ જે પ્રકારે કામ કર્યું છે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્રમાં અને હરિયાણામાં પણ સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ થઈ છે પ્રજાકીય કામો અને અંત્યોદયના જે કામો રાજ્યની અને કેન્દ્રની સરકાર ડબલ એન્જિનિયર સરકાર કર્યા છે એ બધા જ વમળો વચ્ચે અફવાઓ વચ્ચે હરિયાણાની જનતાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય છે એ બદલ આજે હું હરિયાણાની જનતાનો અને મતદારોનો હૃદયથી આભાર માનું છું અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું મયંકભાઈ તો જમ્મુ કાશ્મીરમાં શું થયું ત્યાં ધારા પ્રમાણે પરિણામ કેમ ના આવ્યું કેમ કે એક વાત એવી હતી કે ત્રણસો સિત્તેર હટાવી એટલે લોકો હવે વોટ આપશે જમ્મુ કાશ્મીર એક અલગ પ્રકારની પ્રદેશ છે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર બનશે એવું મને લાગે હું ખૂબ આભાર વાતચીત કરવા માટે તો મયંક નાયકનો દાવો છે કે જમ્મુ કાશ્મીરમાં ભલે બહુમતી નથી મળી પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે કેમેરામેન પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધી